જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. શું કહું મારા દુઃખની વાત, આ મંગુ તો રિસાઈ ગઈ, રિસાઈ જ ગઈ. અરે આજે ચાર ચાર દિવસ થયા મારાથી રિસાઈને જતી રહી છે, અને માને એમ મને નથી લાગતું, કારણ કે એ મારા કરતો વધારે વટવાળી છે. અને મેં વટમાં કહી દીધું કે આજ પછી મરી જઈશ, પણ હું તને ફોન નહીં કરું, કે નહીં તો હું તને લેવા આવું. જો હું હોમેથી ફોન કરું તો મારી લંગોટી ને જે ઉતરી જાય. એ મને ફોન નહીં કરે, નહીં કરે, મરી જાય પણ મને ફોન કે મેસેજ નહીં કરે. મારે શું કરવું એ જ ખબર નથી પડતી. હવે આપણે એની બેનપણીને ફોન કરીએ, જાડીને. હલો જીતુ, જીતુ કુમાર, તમારી બેનપણી મંગુના ભૂતપૂર્વ હસબન્ડ. ભૂતકાળ થઈ ગયો અમારા લગ્ન જીવનનો ભૂતકાળ. આજે ચાર ચાર દિવસ થયા મને, મેં એને મારા ઘરમાંથી કાઢી મૂકી છે, કાઢી તગેડી મૂકી છે, તગેડી. પણ મંગુ તો એવું કહેતી હતી કે એને તમને છોડી મૂક્યા. એ તો કે એનો કોલર ઉસો રાખવા એ ગમે તે કે, પણ જો એને મને છોડી દીધો હોત ને તો એને બબ્બે ને ચાર મિનિટે મને ટુડુક ટુડુક કરીને મિસકોલ ના મારવા પડતા. હા તમે કહી દેજો કે જીતુ એટલે કે જીતુ કુમાર નો ફોન આવ્યો હતો, કે એ બારેગડીએ મને મિસકોલ ના કર. હા કહી દીધું મેં તમને, કહી દેજો, મોઢે સોપડાઈ દેજો, અને વાત થઈ જાય પછી હું તમને પાછો બે પાંચ મિનિટમાં પાછો કોલ કરું છું. આવજો, બાય બાય. હવે આ એની બેનપણી દાડી છે ને, આ બધું ચાટી ચાટી અને મય પાસો મરચુ મસાલો નાખી અને મંગુને કહે છે. આ હોબળા પછી મંગુ જે ધુવા પુવાને ગુસ્સે થયો ને, એટલે એ મને ગારો દેવા ફોન કરશે. અરે મરશે ગારો દેવા, તો ગારો દેવા ફોન તો કરશે ને, એ ગારો જેવા દેવી ફોન કરશે ને, આપણો આમ કરીને રિસીવ કરીને બીજું બધું સમાધાન કરી દઈશું, એટલે કેસ ફાઇલ. તમને એમ કે મંગુ નો છે ના, કોઈક લુખેશ નો ફોન છે, લેટ બેલ, મંગુડી નો ફોન આવવાનો છે. બોલ જાડી. હા મંગુ, જીતુ કુમાર નો ફોન આવ્યો હતો. કુમાર? હિના કુમાર? કુમાર હશે એમના ઘરના, અને એમની જોડે મારે કોઈ લેવા દેવા નહીં, તું એને કુમાર બુમાર ના કહીશ. પણ એ તો એવું કહેતા હતા કે તું એમને મિસકોલો કર કર કરું છું. હું એમને મિસકોલો? અરે મિસકોલ કર મારી જૂતી, હું કોઈ કોલ વોલ નહીં કરતી એમને. મારા અને એમના હાથ ભાવના સંબંધ પૂરા આ જન્મ મોજ. અને મૂક, હવે ફોન મૂકી દે. અને હવે એમનો ફોન આવે ને તો ઉપાડતી ઉપાડતી નહીં, આ તો બધા એમના ધતિંગો છે, નાટકો છે બધો, ફોન ઉપાડતી નહીં એમનો. જેટલોય ટાઈમ થઈ ગયો પણ મંગુએ ફોન ના કર્યો, તે ના જ કર્યો. એક કોમ કરું, હું જ એને મિસ કોલ મારું. હમણાં આવશે. યાર મંગુ સમજી જા, મને કોલ કર, મારા વટનો સવાલ છે, તું તારો વટ નથી રાખ. મારે બહેરીને ફોન કરવો છે, એટલે મિસકોલ જ મારું છું. આ પાસો કોનો ફોન આવ્યો? નવો નંબર? કોનો નંબર છે? હમણાં ફોન કરશે, ઘડી થઈને મિસ કોલ મારે છે. એ તો નહીં હોય ને. હેલો મિસ્ટર, મારામાં અનલિમિટેડ બેલેન્સ છે, તમે કોલ કરી શકો છો. હા ભાઈ, બેલેન્સ તો મારામાં અહીંયા છે અનલિમિટેડ, પણ મારી બૈરી છે ને એના મગજમાં બેલેન્સ થોડું ઓછું છે, એટલે એમાં શું છે સમજો ને યાર, મારે થોડોક પેલો મામલો છે. છેલ્લા બે આઠડા વાળો નંબર છે. આમાં માસી નંબર તો નહીં હોય ને?
આમાં માસા બહુ બીમાર હતા, તે તો નહીં થઈ ગયા, બરાબર કરવા દે. હેલો, કોણ બોલો છો ભાઈ? હું મંગુ બોલું, વિસનગર થી. પકડી પાડે ને, મારો નવો નંબર હતો, ખોરી કાઢો અને કર્યો મને ફોન. હું ખોરી લીધો? આ નંબર થી બે ત્રણ મિસ કોલ આવ્યા હતા, એટલે મને એવું થયું કે મારા માસીનો નંબર હશે એટલે મેં ફોન કર્યો. પણ મને ડાઉટ તો હતો જ કે આ તમે જ હશો, બીજું કોઈ ના હોય, આ તમારા જ લખણ હોય. મી મિસ કોલ માર્યા? અરે બતાડ બતાડ મને, આ કુણે મિસ કોલ માર્યા? જુઠ્ઠી. એટલે હવે હું તમને બતાવું કે તમારે તમારા મિસ કોલ હશે કે નહીં. એમ ને, તે કંપની વાળાને પૂછાય હરિયાપટ્ટી કરીને. પણ છે ને, આ નંબર માં જેટલા જેટલા ઓકડા છે ને એટલા એટલા પૈસા મને કોઈ આલે ને તો હું તમને ફોન ના કરું, સમજ્યા તમે? અને આજ પછી છે ને મારી બેનપણીઓને ફોન કરતા નહીં, હું આવવાની નહીં પાછી, સમજી લીધું તમે? ભાઈ તમારી કથા પદકથા સંવાદ પત્યો, મને મારે ઘેર ફોન કરો છે મારી વાઈફ ને. તમારી વૈરી પિયર ગઈ છે, મારી વૈરી ઘેર છે, એને પિક્ચર જોવા જવાનું છે લઈને. હું કોલ કરી લઉં એને, મને ફોન આપશો? હા, બે મિનિટ બે મિનિટ. હલો, આદમી ઓની લવારી મને હોપડી લેવા દો, એ તો મને ઊંઘવાય નહીં દે. હા હલો, શું કહેતી હતી તું? હે, મિસકોલ મિસકોલ મી માર્યો એમ? અરે જા હવે, મિસકોલ મેં તને માર્યો નહીં, પડી સમજણ? અને 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 મારે તારી જોડે વાત કરવી હોય તો મારે મિસકોલ મારવાની શું જરૂર છે? અરે હું તારા ગામમાં તારા તારા ઘર પાછળ પેલું મ્યુનિસિપાલિટી નો ગાર્ડન છે ને, ઈ આગળ પેલું પેલું હું કેવા, હા પાર્લર, ઈ પાર્લર કણ ઉભો છું ઈ આગળ. અને મારે 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 તારી જોડે વાત કરવી હોય તો ઘેર ના આવી જાઉં તો હું ગાર્ડન માં બેહી રહું? બોલી પડી મિસકોલ વાળી. આયો તને વાત કરવા કે તને મળવા આવ્યો? છેક તારા ઘરની પાછળ ઉભો છું, આયો લાવ. હવે એવું નહીં પૂછે કે હું અહીં હું કરવા આવ્યો છું. આ હવે કોણ ખોરીને હોભરી લે? મારી છે ને કોલેજ ટાઈમ ની મારી એક ફ્રેન્ડ છે, ફ્રેન્ડ, અને હવે એ બનવા જઈ રહી છે મારી ગર્લફ્રેન્ડ, પડી ગઈ સમજણ? હા, હું એને મળવા આવ્યો છું. કોલેજ ની હોય કે નિશાળ ની તમારી ફ્રેન્ડ હોય, જેને મળવું હોય ને એને મળો, મને કોઈ પડી નહીં. અરે પડી તો બધી હોય, બધી જ પડી હોય, પણ આ જીતુ જમાવટ છે, જીતુ જમાવટ. અરે તારા જેવી હત્તરહીન હાઈટ રૂપ સુંદરીઓ છે ને મારી આગળ પાછળ લાઈન માં ફરસ, લાઈન માં પડી એમ થાય. અને તને એમ હશે કે હું તારા ઘરની પાછળના મ્યુનિસિપલ ગાર્ડન માં પેલા પાર્લર આગળ આવ્યો છું તો તું મારી પાસે આવી જઈ અને પ્રેમથી લાલા કુકુ બકુ બકુ કરીશ અને લટુડિયા પટુડિયા કરીશ તો હું પલરી જઈશ, એમ મોનો? અરે પલરે એ બીજા આપણે નહીં, અને તારથી થાય કરી લે, હું તારા ઘરની પાછળ મ્યુનિસિપલ ગાર્ડન માં પાર્લર ના પગથિયા માં બેઠો છું, પણ ઓય કણ ડુકાવા આવતી નહીં, અને તારું હડેલું મોડું તો મને બતાવવા આવતી જ નહીં. મારે તારું મોડું જોઈને મારા દિવસો ને મારા વરહો નથી બગાડવા પડી, સમજાય? આવો સ મારી જૂતી ફોન ઓન કરતા નહીં. બિલા કાફી ના શોન હતો. મિલદેવ મિલદેવ કે તું મિલદી તો વાળો તો હલા, આ તો છે ઘર જોડે આવી જા, મારે જવું પડશે, નહીં તો છે ને આ મોડા સાહેબ ઘેર આવીને ફજેતા કરશે, જોવું પડશે કે ત્યાં જઈને હું નાટક કરે તો જઈને બતાવું એમને, રસ્તા વચ્ચે એમને ફજેતો કરું, મારા ઘરની આજુબાજુ હું આ ગોમના ઝોપે ને આવે એવું કરી નાખું. હેલો જીગર,
ક્યારની તારી અહીંયા રાહ જોઉં છું ગાર્ડન માં. બસ મને તારી છે ને આજ આદત નથી ગમતી. ત્યાં કોલેજ માં આપણે હતા ત્યારે પણ તું મને કેટલી રાહ જોવડાવતો હતો. હું ગાર્ડન માં છું. હા શું તે ગાડી લીધી? ઓ માય ગોડ, સરસ. હા સરસ. લોકો તો છે ને સાયકલ લેવાની ઓકાત નહીં, તે ગાડી લીધી મસ્ત કહેવાય. અરે યાર જલ્દી આય ને, આઈ મિસ યુ. હેલો. હા ડાર્લિંગ, આઈ કિસ યુ. આ તું ક્યારે આવે છે? હું તો વેઇટ કરું છું, જો હું તારા માટે કેટલા દૂરથી આવ્યો છું. હે જલ્દી આય ને બક્કા. ઓ બક્કા તું જલ્દી આય. હા ગાડી ને? હા ગાડી તો જો, તને ખબર છે તારા કહેતા પહેલા જ મેં લાવી દીધી છે. આંગણામાં ઊભી જ છે ગાડી ચકાચક. બસ તું આઈને સેલ મારે એટલી વાર. અત્યાર સુધી? અરે અત્યાર સુધી એટલે નતો લાવતો, કારણ કે બાજુની સીટ ઉપર બેસવા વાળી તારા જેવી સુંદર હોવી જોઈએ ને. બાકી સાયકલ વાળા સાયકલ બાજુ જોવે. હા અને તારા જેવી તો સુંદર મારી બાજુની સીટ માં મર્સિડીઝ માં હોય બક્કા. હા આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું. આપણે આપણે કેવું કોલેજમાં નહીં એકબીજાના કપમાંથી આમ એક જ કપમાંથી આમ આઈસ્ક્રીમ ખાતા હતા. આજે પણ આપણે એવી રીતે જ આઈસ્ક્રીમ ખાઈશું. હા ને ફાલુદા ને? અરે તને મને ખબર છે, તું તો બાળપણથી ફાલુદાની આશિક છે. આજે તો આપણે કેવું કરીશું ખબર છે? ફાલુદાનો એક જ ગ્લાસ લઈશું અને એક જ ચમચી લઈશું. એક ચમચી થી હું ખવડાવું, એક ચમચી થી તું મને ખવડાવજે. આ હાય સુપ્રિયા, મને તો ફાલુદા સેજે નહીં ગમતો. નો ગમતો હોય મને તો ઉલટી થઈ જાય. અચ્છા અવાજ અવાજ ઉલટી બુલટી નો એ. અરે આ કોઈક બાજુમાં છે ને પતિના વિયોગમાં વિજોગણ થઈને ફરતી કોઈક કોઈક ખટારા જેવી છોકરી છે. ટાઇટલ સારું છે, પતિના વિજોગમાં વિજોગણ. અચ્છા અચ્છા. ના 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 ના, એ મને લાગે છે ટૂંક સમયમાં પાગલ એટલે કે અસ્થિર મગજ તરફ જઈ રહી છે. અસ્થિર મગજ થઈ જવાનું છે એનું, તમે ચિંતા ના કરતી. હાવ હડેલી છે મારા બાજુમાં. અરે એક હડેલો એવો આમ હુકલકડો કોઈ છે ને, ભીખ માંગે છે. ભીખ માંગતો માંગતો અહીં આવી જો. એ હડ હડ હડ, આગો જા આગો જા. અરે બધા બાજુમાં ભિખારણ જેવી કોઈક સાડી બાડી પહેરી છે અને ઓહો થોડો લટ્યો પાડત પોતાની દાંતે હિરોઈન પડી. એને ખબર નહીં કે અસ્થિર મગજ ની છે. કોને કીધું તમે અસ્થિર મગજ ની? એક્સક્યુઝ મી, બે મિનિટ ચાલુ રાખજે ડાર્લિંગ. ડોન્ટ ડિસ્ટર્બ મી, હું તમને ઓળખતો નથી. તમે કોણ છો? વો આર યુ? હું તો તમને બાળતી હતી. હું તને હરગાળતો હતો. હું જેટલી બળી જઈ હું જેટલું હરગી જઉં. આપણે ડાયરેક્ટ જતા રહીશું ઘરે તો પપ્પા મમ્મી કેવું લાગશે? ફોન તો કરવો પડે ને. લટકતું આવ્યું અહીંયા તો આ ગાર્ડન માં તો લટકતી લટકતી તું આવી. હું આવું છું પાછી કઉ છું. અરે હું કઈ લાબડી નહીં પડું. અરે તું નહીં.